चलो, हेलो फ्रेंड्स, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। चलो फटाफट जॉइन थे जाओ बदा। आज आप बात करीशु कच्छ जिल्ला नी। आज छे डिस्ट्रिक्ट नंबर 29। चलो फटाफट आ जाओ। ओके, चलो एक वक्त ग्रुप नी अंदर मैसेज करी नाखो कि लेक्चर स्टार्ट थई गयो छे। ओके, पछी स्टार्ट करी आजनु सेशन। चलो तो ऑलरेडी आपणे 28 જિલ્લાઓ જોઈ ગયા। આજે છે જિલ્લા નંબર 29, જેની અંદર આપણે કચ્છ જિલ્લાની વાત કરીશું। વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જિલ્લો છે આ કચ્છ જિલ્લો। ચલો તો ફટાફટ જોઈન થઈ જાઓ બધા। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ। ચલો તો આજે કચ્છ જિલ્લાની વાત કરીશું, બટ બિફોર વી બિગિન થોડી વાત કરી લઈએ અનએકેડમીની। ચલો તો અનએકેડમીની વાત કરું તો હું અનએકેડમીની અંદર ભણાવું છું, તમે મારી સાથે અનએકેડમીની અંદર જોડાઈ શકો છો। સ્ટડી ફ્રોમ હોમ, ઘરે બેઠા બેઠા કોઈ પણ એક્ઝામની તૈયારી તમે કરી શકો છો। કુછ નહીં દેખા તો કુછ નહીં દેખા, યસ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ઓકે, કહેવત પણ છે, ઓકે। અને બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે તો અમિતાભ બચ્ચન, જે સેના છે, કચ્છના પ્રવાસના બ્રાન્ડ એમ્બેસેડર છે, ઓકે। ચલો ટુરિઝમના, કચ્છ ટુરિઝમના, ઓકે। તો પર ડે ના જસ્ટ ₹70 ખર્ચીને તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરી શકો છો। એવું નથી કે અહીંયા જાઓ અને પૈસા ભરો, સબસ્ક્રિપ્શન લઈ લો, ના, અહીંયા સ્ટ્રક્ચરે લાઈવ અને ફ્રી સ્પેશિયલ ક્લાસ મૂકેલા છે, એ જુઓ અને એ જોયા પછી ડિસાઈડ કરો કે સબસ્ક્રિપ્શન લેવું છે કે નહીં। અને હવે તો ઈએમઆઈ પેમેન્ટ ઓપ્શન પણ અવેલેબલ થઈ ગયું છે, તો જે પૈસા ભરવાના છે એ ડાયરેક્ટ ભરવાના નથી, ઈએમઆઈથી પણ પેમેન્ટ કરી શકો છો। જુદા જુદા કોર્સ ઓલરેડી બનેલા છે, આ બધા કોર્સ તમને જોવા મળશે જે પાસ્ટમાં બનેલા છે, તો પણ 1 મંથ, 3 મંથ, 6 મંથ, 12 મંથ, 24 મંથની આ જુદી જુદી પ્રાઇસ છે। આ બધાની અંદર તમને 10% ડિસ્કાઉન્ટ મળશે, ક્યારે, જ્યારે તમે મારો રેફરલ કોડ કિશન લાઈવ યુઝ કરશો ત્યારે। અને એના માટે તમારે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરીને જીપીએસસી સિલેક્ટ કરવાનું રહેશે। પ્રગતિ, સાહસ, નિષ્ઠા અને લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ, આ બધા કોર્સ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે, તો આમાં તમે જોડાઈ શકો છો। ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હો તો ઇન્સ્ટાગ્રામમાં આપણું પેજ છે ટીચિંગ અંડરસ્કોર કિશન, જે જીપીએસસી માટે મેં બનાવેલું છે, તો આમાં પણ ખાસ કરીને તમે જોઈન થઈ શકો છો। પર્સનલી ફોલો કરવા માગતા હોય, પર્સનલી કંઈક કહેવા માગતા હોય તો મારું પર્સનલ આઈડી છે inside_minor। ચલો તો હવે વાત કરવાની છે આપણે કચ્છ જિલ્લાની। તો કચ્છ જિલ્લાનું લોકેશન તો બધાને ખબર જ છે કે ક્યાં આવેલું છે, તો કચ્છ જિલ્લો એ ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલો છે, ગુજરાતના ઉત્તર પશ્ચિમ દિશામાં તમને આ કચ્છ જિલ્લો જોવા મળશે। સૌથી મોટો જિલ્લો, નોટ ઓનલી ગુજરાત, ભારતનો સૌથી મોટો જિલ્લો એટલે આ કચ્છ જિલ્લો। એટલા જ માટે આ કચ્છ જિલ્લાનું આ બહુમાન આપણને મળી રહે ગુજરાતને, કે આખા ભારતનો સૌથી મોટો જિલ્લો છે કચ્છ, એના માટે જ આમાંથી કોઈ જિલ્લો બનાવવામાં આવ્યો નથી। કે આટલા મોટા પ્રદેશ, જે આ ભલે રણ વિસ્તાર છે, પણ આને જો ટુકડા પાડીને જો 2-3 જિલ્લાની અંદર આપણે કન્વર્ટ કરી દઈએ તો આનો પણ વિકાસ સારો એવો થાય, પણ આપણે કેમ એવું નથી કર્યું, કારણ કે આપણને એક બહુમાન મળી રહે કે ભારતનો સૌથી મોટો જિલ્લો એ ગુજરાતની અંદર આવેલો છે, અને એ છે કચ્છ જિલ્લો, યાદ રાખીશું। હવે કચ્છ જિલ્લાને કયા કયા જિલ્લાની બોર્ડર શેર કરે છે એ જોઈ લઈએ। તો કચ્છ જિલ્લામાં જુઓ તો ઉપર તો એક આંતરરાષ્ટ્રીય સરહદ બનાવે છે, કઈ, પાકિસ્તાન સાથે, આપણો પાડોશી દેશ પાકિસ્તાન સાથે, ના, લદ્દાખ નથી, યાદ રાખજો, લેહ કે લદ્દાખ નથી, યાદ રાખજો, ઓકે, લેહ લદ્દાખ નથી। જોવું હોય તો તમે ખાલી એરિયા તમે કરી જોજો કે નથી લેહ લદ્દાખ, યાદ રાખજો, તમે જોઈ લેજો, લે, ક્ષેત્રફળ ઓફ લે, એરિયા ઓફ લે સર્ચ કરો ગૂગલની અંદર, અને એરિયા ઓફ કચ્છ ગૂગલની અંદર સર્ચ કરો, ઓકે। ક્યારે મોટો થાય, યાદ રાખજો, લે અને લદ્દાખ ક્યારે મોટો થાય, ચાઇના ઓક્યુપાઈડ કશ્મીરને જો ગણીએ તો, આપણે ચાઇના ઓક્યુપાઈડ જે કશ્મીર છે, ઓકે, જે ચાઇનાએ લઈ લીધું છે એને આપણો હિસ્સો ગણીએ છે, એટલા માટે તમે કહી શકો કે લે અને લદ્દાખ મોટો, પણ આપણા જોડે એ હિસ્સો નથી, એના સિવાય ગણો તો કચ્છ હજુ મોટો છે। તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ઓકે, યાદ રાખજો, જો ચાઇના ઓક્યુપાઈડ કશ્મીર એટલે કે ચાઇનાનો હિસ્સો છે એને ગણીએ તો મોટો થશે, ઓકે, પણ જો ચાઇના ઓક્યુપાઈડ કશ્મીરને ગણતા નથી તો હજુ આપણો કચ્છ એ સૌથી મોટો જિલ્લો છે, ઓકે। તો કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે એ વસ્તુ ઉપર આપણે આધાર રાખીશું, બાકી તમે સર્ચ કરી જોવો ગૂગલની અંદર કે એરિયા ઓફ કચ્છ અને એરિયા ઓફ લેહ અથવા તો એરિયા ઓફ લદ્દાખ, તો તમને ખબર પડી જશે કે કોણ મોટો છે, કયો જિલ્લો મોટો છે, આ વસ્તુ યાદ રાખજો। ચલો
વાત કરે એના સ્પેસિફિકેશન ની એના લોકેશન ની આપણે કઈક વાત કરતા હતા તો ઉપર 512 કિલોમીટર લાંબી પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ બનાવે છે ઉપર તમને રાજસ્થાન ની બોર્ડર અડતી પણ જોવા મળશે આ બાજુ તમે જુઓ તો શું આવેલું છે એક તો બનાસકાંઠા આવેલું છે નીચે આવેલું છે પાટણ અને આ બાજુ તમને જુઓ તો મહીસાગર સોરી મહેસાણા ની બોર્ડર શેર કરે છે અને નીચે આવેલો છે ખંભા સોરી કચ્છનો અખાત એટલે કે અરબ સાગર સાથે બોર્ડર શેર કરે છે એ આવેલો છે કચ્છનો અખાત ઓકે તો થઈ ગઈ લોકેશનની વાત એના મુખ્ય મથકની વાત કરીએ તો મુખ્ય મથક કયું છે તો મુખ્ય મથક છે ભુજ જે આપણે યાદ રાખીશું હવે વાત થાય છે તાલુકા તો કચ્છની અંદર કેટલા તાલુકા આવેલા છે તો કચ્છની અંદર 10 તાલુકા તમને જોવા મળશે કેટલા તાલુકા 10 તાલુકા જોવા મળશે કયા 10 તાલુકા છે તો તાલુકાના નામ યાદ રાખી લો અંજાર ભુજ રાપર લખપત ગાંધીધામ માંડવી મુંદ્રા અબડાસા ભચાઉ અને નખત્રાણા આ રીતના 10 તાલુકા જોવા મળશે હવે આ 10 તાલુકાને યાદ કઈ રીતના રાખશું બધામાં મેં ટ્રીક આપેલી છે કંઈક ના કંઈક તો આમાં પણ હું તમને ટ્રીક આપીશ ઓકે ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ચલો તો આમાં પણ ટ્રીક આપીશ કે આપણે કચ્છના જે તાલુકા છે એને યાદ કઈ રીતના રાખી શકીએ તો એના માટેની નાની એવી ટ્રીક છે કે અંજારના ભૂરા લખ ગાંધી મામુ અભણ છે શું અંજારના ભૂરા લખ ગાંધી મામુ અભણ છે શું અભણ છે ઓકે અભણમાં અણ નથી લખવાનો આપણે લખવાનો છે ન તો આ છે આપણી ટ્રીક કે અંજારના ભૂરા લખ ગાંધી મામુ અભણ છે આના ઉપરથી આપણે તાલુકા કઈ રીતના યાદ રાખીશું તો અંજારથી બનશે આપણો અંજાર તાલુકો ભૂરા તો ભૂરાને અલગ કરો તો ભૂથી બનશે ભુજ તાલુકો અને રાથી બનશે રાપર તાલુકો લખ તો લખથી બનશે લખપત તાલુકો શું લખપત લખતર પૂછાય તો લખતર કે આવી જાય સુરેન્દ્રનગરની અંદર પણ પત યાદ રાખજો પાછળ બે આંકડાનો જ ફરક છે આ છે લખપત પેલું છે લખતર લખતર સુરેન્દ્રનગરની અંદર જતું રહે જ્યારે લખપત આવે છે કચ્છની અંદર ગાંધી તો ગાંધીથી બનશે ગાંધીધામ શું બનશે ગાંધીધામ મામુ તો માથી બનશે માંડવી અને મુથી બનશે મુંદ્રા અભણ તો અભણને અલગ પાડો તો અથી બનશે અબડાસા ભ તો ભથી બનશે ભચાઉ અને નથી બનશે નખત્રાણા તાલુકો ઓકે તો અંજારના ભૂરા લખ ગાંધી મામુ અભણ છે જેનાથી યાદ કઈ રીતના રાખાય તાલુકા તો અંજારથી બનશે અંજાર ભૂરાથી બનશે ભુજ રાથી બનશે રાપર લખ તો અહીંથી બનશે લખતર સોરી લખપત ગાંધીથી બનશે ગાંધીધામ મામુ તો માથી બનશે માંડવી મુથી બનશે મુંદ્રા અભણ તો અથી બનશે અબડાસા ભથી ભચાઉ અને નથી બનશે નખત્રાણા તાલુકો 2011 ના મુજબ એના સ્પેસિફિકેશનની વાત કરીએ આ ડેટા કેના છે 2011 ના છે તો 2011 ના મુજબ આના સ્પેસિફિકેશનની વાત કરીએ 2021માં નવા ડેટા આવી જ જવાના છે ઓકે ત્યાં સુધી આપણે આ ડેટા યાદ રાખીશું એનું ક્ષેત્રફળ છે 45,652 ચોરસ કિલોમીટર જે ગુજરાતનું સૌથી મોટું છે સાથે સાથે ભારતનું પણ કુલ વસ્તી છે 2,090,313 લિંગ પ્રમાણ છે 907 એટલે કે 1,000 પુરુષો દીઠ મહિલાઓની સંખ્યા છે કચ્છની અંદર 907 શિશુલિંગ એટલે કે બાળકો અને બાળકીઓની વાત કરીએ કે 1,000 બાળકો દીઠ બાળકીઓ કેટલી છે તો 913 છે વસ્તી કિસ્તા સૌથી ઓછી ઓકે ભલે સૌથી મોટો જિલ્લો રહ્યો પણ મોટો એવો ભાગ ઓકે 70% ભાગ એ રણથી બિછાયેલો છે તો આમાં કેટલી તો 46 કેટલી વસ્તી ગીસતા કેટલી છે 46 એટલે કે 1 ચોરસ કિલોમીટર દીઠ કેટલી વસ્તી રહે છે તો 46 રહે છે ઓકે શું કરવાનું સિમ્પલ વસ્તી કુલ વસ્તી અને એનું ક્ષેત્રફળ એ બંનેનો ભાગાકાર કરી દો તો તમને મળી જાય 46 તો 1 ચોરસ કિલોમીટર દીઠ રહેતી વસ્તી ઓકે આમ જે ક્ષેત્રફળ છે એને 1 ચોરસ કિલોમીટરમાં ડિવાઈડ કરો તો આમ અંદાજિત 1 ચોરસ કિલોમીટર દીઠ 46 જણા રહે છે એટલે કે સૌથી ઓછા સાક્ષરતાની વાત કરીએ તો 71.58% મહિલા સાક્ષરતા છે 61.62% અને પુરુષ સાક્ષરતા છે 80.60% તે હજુ પણ પછાત વર્ગ છે હેલ્લારો મૂવી જોઈ હોય તો હેલ્લારો મૂવીમાં તમને ખબર હશે ઓકે હેલ્લારો મૂવીમાં તમને ખબર હશે કે હજુ એ એરિયા છે એ પછાત છે કેવો છે પછાત
लाइक करता रहे जो 30 जना जो है लाइक 24 ओके चल तो आ वस्तु इम्पोर्टेंट है याद राखीशु। हवे बात करिए जे कच्छ छे ए कच्छनी विशेषताओनी तो घणी बधी विशेषताओ आनी अंदर छुपायेली छे। याद राखजो सौथी पहेली ज विशेषता छे गुजरात में जो सौथी वधारे मेंगरू अथवा तो चेरना वृक्षो होय तो क्या जोवा मळशे तो कच्छनी अंदर जोवा मळशे ओके इम्पोर्टेंट छे याद राखजो। एमां पण तमने कहूं कयो विस्तार छे जे कच्छनो अखातनो विस्तार छे तो एमां पण आ विस्तार जो नीचे ओके जे आ विस्तार छे जे कंडला बंदर आवेलू छे आ कंडला बंदर नी पासे तमने सौथी वधारे मेंगरू एटले के चेरना वृक्षो जोवा मळशे। एम पूछाय भारत याद राखजो एम पूछाय भारत में सौथी वधारे मेंगरू ना जंगलो क्या जोवा मळे छे भारत नी वात थाय छे तो जवाब आवशे पश्चिम बंगाळ ज्यां तमने गंगा नदी नो अंत थाय छे अने ज्यां डेल्टा बनावे छे तो ए डेल्टा ना विस्तार में तमने सौथी वधारे मेंगरू जंगलो जोवा मळशे। पण गुजरात नी वात थाय छे तो गुजरात में सौथी वधारे क्या जोवा मळशे तो आपड़ा कच्छनी अंदर जोवा मळशे। बीजी विशेषता छे के गुजरात में एरियानी दृष्टिए ओके एरियानी दृष्टिए जो सौथी मोटू अभ्यारण होय तो ए छे सुरखाब नगर अभ्यारण क्या आवेलू छे कच्छनी अंदर एमा पण कयो तालुको याद राखजो रापर क्या तालुका में रापर तालुका में आवेलू छे। आ एरिया केटलो एरिया छे तो याद राखजो 7506 चौरस किलोमीटर में आ अभ्यारण फैलायेलू छे। पूछाय जाय अहींथी क्वेश्चन गुजरात में केटला अभ्यारण आवेला छे तो गुजरात में केटला अभ्यारण आवेला छे तो याद राखजो 24 ओके तमारो जूनो डेटा हशे 23 पण एक नवू अभ्यारण बनेलू छे पोरबंदर नी अंदर क्यूँ कामधेनु अभ्यारण क्यूँ कामधेनु अभ्यारण तो कामधेनु अभ्यारण नी साथे याद राखजो कामधेनु अभ्यारण नी साथे केटला थई गया हवे अभ्यारण थई गया आपणा गुजरात नी अंदर 24। नेशनल पार्क केटला आवेला छे तो अता एटला 4 मरीन नेशनल पार्क वासंदा काड़ियार अने एक गीर नेशनल पार्क तो आ 4 आवेला छे ओके सौथी मोटू छे गीर नेशनल पार्क। अने एम पूछाय के अभ्यारण तो सौथी मोटू अभ्यारण क्यूँ छे तो सौथी मोटू अभ्यारण छे सौथी मोटू अभ्यारण छे क्यूँ तो सुरखाब नगर अभ्यारण याद राखीशु आपणे ओके क्या आवेलू छे रापर नी अंदर आवेलू छे। एरिया केटलो छे 7506 चौरस किलोमीटर याद राखीशु क्लियर छे। चलो हवे बीजू आगळ वधीए छे एना बीजा नवा तालुका बीजा एना जोईए तो याद राखजो के आपणो भारत छे भारतनुं सौथी पश्चिमतम बिंदु क्यूँ छे सिरक्रीक क्या आवेलू छे तो आपणा गुजरातनी अंदर एमां पण क्या आवेलू छे तो अहींया कच्छनी अंदर आवेलू छे। आ विवादित छे हजु पण पाकिस्तान अने आपणा भारत वच्चे आ विवादित एरिया छे सिरक्रीक सिरक्रीक तमे जोशो तो आ एरिया छे एकदम कादव कीचड़वाड़ो छे केवो छे कादव कीचड़वाड़ो एरिया तमने जोवा मळशे तो इम्पोर्टेंट छे याद राखजो। तो त्रीजी विशेषता शुं छे के भारतनुं सौथी पश्चिमतम बिंदु सिरक्रीक ए क्यां आवेलू छे आपणा गुजरातना कच्छनी अंदर आवेलू छे तो इम्पोर्टेंट छे याद राखीशुं। आगळ वात करीए तो गुजरातमां सौथी वधारे घेटा बकरानी संख्या ए पण क्यां जोवा मळे छे ए पण तमने जोवा मळे छे अहींया क्यां जोवा मळे छे कच्छनी अंदर। सौथी वधारे भेंसो क्यां जोवा मळे महेसाणानी अंदर। सौथी वधारे गायो क्यां जोवा मळे तो राजकोटनी अंदर। अने सौथी वधारे घेटा बकरा क्यां जोवा मळे तो सौथी वधारे घेटा बकरा तमने जोवा मळशे कच्छनी अंदर। अने कच्छना जे रहेवासी छे ए सौथी वधारे पशुपालन साथे संकळायेला छे सेना साथे खेती साथे नहीं ओके खेती अने पशुपालन बंने मिक्स ना करो दो ओके बंने अलग छे। आपणे नॉर्मली जो खेती करता है तो साथे आपणे पशुपालन पण राखता ही छे भेंसो गायो के एवुं राखता ही छे पण जे मेक्सिमम वस्ती कच्छनी वात करूं छूं तो एमां जे मेक्सिमम वस्ती छे ए खाली ने खाली पशुपालन साथे संकळायेली छे एटले के घेटा बकरा जे रबारी छे ए बधा लोको रहे छे तो आ वस्तु इम्पोर्टंट छे याद राखजो कि सौथी वधारे कच्छनी अंदर जे वस्ती छे ए सेना साथे पशुपालन साथे संकळायेली छे अने सौथी वधारे घेटा बकरा क्यां जोवा मळे छे तो अहींया तमने जोवा मळे छे इम्पोर्टंट छे याद राखीशुं। पछी मैं तमने कीधुं एम गुजरातनो सौथी लांबो ओके गुजरात में केटलो किलोमीटर तो गुजरात ए 1600 किलोमीटर लांबो दरिया किनारो धरावे छे एमांथी जो कच्छनी ज वात करूं तो कच्छ एमांथी 406 किलोमीटर लांबो दरिया किनारो धरावे छे याद राखजो ओके आखू गुजरात ए 1600 किलोमीटर लांबो दरिया किनारो धरावे छे एमांथी खाली कच्छ ए 406 किलोमीटर लांबो दरिया किनारो धरावे छे याद राखीशुं। हवे कच्छना लखपतथी जखो
ओके आ जे लखपत छे आ लखपत थी जखो सुधीनो जे विस्तार छे त्याज मैं तमने कीधु एम सिरक्रीक आवेलू छे जे कादव कीचड़ वाळो एरिया छे ओके जे हजु पण सुविवादित छे पाकिस्तान अने आपणा भारत वच्चे ए विवादित एरिया छे याद राखीशुं। आगळ वधीए छे कच्छनी नवी विशेषता जोईए बन्नी प्रदेश तो गुजरात सॉरी कच्छनी अंदर जो सौथी वधारे घास उगतो होय तो ए बन्नी प्रदेश अने तमने कहूं के बन्नी प्रदेश क्या आवेलो छे तो अहींया आवेलो छे ओके अहींया तमने खबर छे के त्रण धार आवेली छे पर्वतोनी उत्तर धार मध्य धार अने दक्षिण धार। आ दक्षिण धार पते तरत अहींया तमने जोवा मळशे सु बन्नी प्रदेश अने आ बन्नी प्रदेश सेना माटे जाणीतो छे त्या उगता ऊंचा ऊंचा घास माटे जाणीतो छे सेना माटे घास माटे અને ત્યાંથી જ ઓકે આ જે પશુપાલન મેં તમને કીધું કે કચ્છના લોકો છે પશુપાલન સાથે સંકળાયેલા છે તો અહીંયા એમના ઘેટા બકરાને લઈને ક્યાં આવે છે તો અહીંયા આવે છે આ બન્નીના પ્રદેશે આવે છે ચરાવવા માટે ઘેટા બકરા। તો આ યાદ રાખજો બન્ની પ્રદેશમાં સૌથી વધારે ઘાસ થાય છે આખા કચ્છનું સૌથી વધારે જો કંઈક ઘાસ થતું હોય તો ક્યાં થાય છે અહીંયા થાય છે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું। હવે જે અહીંયા ઘાસ થાય છે આ ઘાસથી જે ત્યાંના લોકો છે જ્યાં ત્યાંના લોકલ પ્રજા છે એ શું બનાવે છે એમના માટે રહેવા માટે ઝૂંપડાઓ બનાવે છે આ બન્નીના ઘાસથી શું બનાવે છે ઝૂંપડા બનાવે છે અને આ ઝૂંપડાઓને શું કહેવામાં આવે છે ભૂંગા કહેવામાં આવે છે અને આ ભૂંગાઓના સમૂહને શું કહેવામાં આવે છે તો ભૂંગાઓના સમૂહને શું કહેવામાં આવે છે વાંઢ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે વાંઢ કહેવામાં આવે છે। ખેતી સાથે સંકળાયેલો જિલ્લો બનાસકાંઠા બનાસકાંઠામાં તમને સૌથી વધારે ખેડૂતો જોવા મળશે શું પૂછાઈ જાય ક્વેશ્ચન કે સૌથી વધારે ખેડૂતો ક્યાં જોવા મળે છે તો બનાસકાંઠાની અંદર ક્યાં જોવા મળે છે બનાસકાંઠામાં। તો ખેતી પાલક ખેતી સાથે સંકળાયેલો જિલ્લો સૌથી મોટો કયો છે તો કયો છે બનાસકાંઠા જિલ્લો પણ એમ પૂછાય ખેતીના યંત્રો સૌથી વધારે ક્યાં બને છે તો જવાબ આવશે જૂનાગઢ ખેતીના યંત્રો પૂછાય તો જવાબ આવશે જૂનાગઢ પણ ખેતી સાથે સંકળાયેલો જિલ્લો યાદ રાખવાનો છે બનાસકાંઠા કારણ કે એરિયા પણ મોટો છે અને ત્યાં ખેડૂતો પણ વધારે રહે છે। તો યાદ રાખજો બન્ની પ્રદેશનું જે ઘાસ છે એ ઘાસથી જે ઝૂંપડા બને છે એને ભૂંગા કહેવામાં આવે છે અને ભૂંગાઓનો સમૂહ એને શું કહેવામાં આવે છે વાંઢ કહેવામાં આવે છે। હેલ્લારો મૂવી જોયો હશે તો હેલ્લારો મૂવીમાં જે બધી વસ્તી રહે છે એ શેની અંદર રહે છે ભૂંગાની અંદર ઓકે એ ભૂંગા જ છે। પિક્ચર સારી રીતે જોયું છે હેલારો તો એની અંદર તમને ખબર પડી જશે એની અંદર એક ડાયલોગ પણ છે શું તો વાંઢથી તળાવ અને તળાવથી વાંઢ એ તળાવે પાણી ભરવા જાય છે રોજ સવારે ત્યારે એક ડાયલોગ બોલે છે કે તળાવથી વાંઢ અને વાંઢથી તળાવ તો તળાવ એટલે તમને ખબર છે કે જે પાણી ભરવાનું સ્થાન છે એ અને વાંઢ એટલે શું કે જે બધી વસ્તી રહે છે મીન્સ કે બધી મહિલાઓ રહે છે એક નાનું ગામડા જેવું એને કહેવામાં આવે છે વાંઢ એટલે કે ભૂંગાઓનો સમૂહ। ઓકે ક્લિયર થાય છે બધી વસ્તુ ચલો હવે આગળ વધીએ। હવે ક્વેશ્ચન એવો પૂછાય કે કચ્છની અંદર જો સૌથી વધારે ફળદ્રુપ કોઈ જમીન હોય તો એ કઈ જગ્યાએ છે તો એ છે તમારું કંઠીનું મેદાન। એવો ક્વેશ્ચન પૂછે કે કચ્છની અંદર સૌથી ફળદ્રુપ જમીન ક્યાં સૌથી ફળદ્રુપ જમીન જ્યાં કાજુ ખલેલા ખારેક આ બધા પાક લેવાય છે મેં તમને કીધેલું છે કે સૌથી વધારે કાજુ ખલેલા ખારેક જે સૂકો માવો છે એ ક્યાં સૌથી વધારે થાય છે કચ્છની અંદર અને એમાં પણ આ કંઠીના મેદાનમાં। કંઠીનું મેદાન ક્યાં આવેલું છે તો હું તમને બતાવી દઉં કે આ જે નીચલો વિસ્તાર છે ઓકે આર્યું તો અહીંયા આવેલું છે કંઠીનું મેદાન। હવે તમને એવો ક્વેશ્ચન થાય કે સાહેબ કંઠીનું મેદાન કેમ સૌથી વધારે ફળદ્રુપ છે તો કારણ કે અહીંયા જોવો તો તમે જુદી જુદી કનકાવતી અને જુદી જુદી ખારી અને આ બધી નદીઓનો અંત ક્યાં થાય છે અહીંયા થાય છે જે મધ્યધારમાંથી નીકળતી બધી નદીઓ છે એનો અંત થાય છે અહીંયા કચ્છના અખાતમાં એટલા જ માટે જે આ પ્રદેશ છે કેવો છે વધારે ફળદ્રુપ છે અને અહીંયા જ આવેલું છે તમારું કંઠીનું મેદાન। તો ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો કે બે મેદાનો આવેલા છે કચ્છની અંદર એક કંઠીનું મેદાન અને એક વાગડનું મેદાન એમાંથી કંઠીનું મેદાન એ આખા કચ્છનું સૌથી ફળદ્રુપ પ્રદેશ જ્યાં કાજુ ખજૂર ખાલેકા આ બધા પાક લેવામાં આવે છે। બીજું મેદાન છે એ છે વાગડનું મેદાન આ વાગડનું મેદાન એ કચ્છના નાના રણ અને મોટા રણની વચ્ચેલો આવેલું છે જો હું તમને બતાવી દઉં અહીંયા મેપની અંદર ક્યાં આવેલું છે વાગડનું મેદાન ઓકે તો વાગડનું મેદાન ક્યાં આવેલું છે હું તમને બતાવી દઉં તો જો કંઠીનું મેદાન તો મેં તમને અહીંયા બતાવી દીધું કે અહીંયા આવેલું છે તમારું કંઠીનું મેદાન પણ વાગડનું મેદાન ક્યાં આવેલું છે તો કચ્છનું નાનું રણ અને મોટા રણની વચ્ચે એટલે કે અહીંયા આવેલું છે ક્યાં આવેલું છે અહીંયા ઓકે આ છે કચ્છનું મોટું રણ અને આ છે કચ્છનું નાનું રણ એની વચ્ચે વચ
શું આવેલું છે? વાગડનું મેદાન આવેલું છે. અને યાદ રાખજો, વાગડના મેદાનમાં એક ટેકરીઓ આવેલી છે, જે છે કંઠકોટની ટેકરીઓ. કઈ છે? યાદ રાખજો, કંઠકોટની ટેકરીઓ આવેલી છે. અને એવો ક્વેશ્ચન પૂછાય કે કંઠકોટની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું? તો યાદ રાખજો, અધોઈ. કયું છે? અધોઈ. ઓકે, ઊંચાઈ પૂછાતી નથી, એટલી ઇમ્પોર્ટન્ટ નથી, પણ કદાચ ક્વેશ્ચનમાં પૂછાઈ જાય કે વાગડના મેદાનમાં જે કંઠકોટની ટેકરીઓ આવેલું છે એનું સૌથી ઊંચું શિખર કયું? તો જવાબ તમારો આવવો જોઈએ અધોઈ. શું? અધોઈ. ઓકે, યાદ રાખીશું. બીજો એક વસ્તુ યાદ રાખો કે આપણા કચ્છની અંદર સૌથી વધારે ઠંડી પડે છે. એક જગ્યા છે આખા ગુજરાતમાં, જો કોઈ સૌથી વધારે ઠંડી પડતી હોય તો કચ્છના નલિયામાં પડે છે. સૌથી વધારે ગરમી ક્યાં પડે છે? ડીસાની અંદર પડે છે, બનાસકાંઠાની અંદર. સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? તો એ જવાબ આવશે વલસાડનું ધરમપુર અને કપરાડા. ધરમપુર અને કપરાડા, એ ક્યાં આવેલું છે? વલસાડમાં. પણ સૌથી વધારે ઠંડી પૂછાય તો એ પડે છે નલિયા, ક્યાં આવેલું છે? કચ્છની અંદર આવેલું છે. તો સૌથી વધારે ઠંડી ક્યાં પડે છે? તો અહીંયા નલિયામાં પડે છે, જે કચ્છની અંદર આવેલું છે. તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું આપણે. હવે વાત કરું કે આપણા ગુજરાતમાં કેટલી નદીઓ વહે છે? તો ગુજરાતમાં 185 નદીઓ વહે છે. કેટલી? નાની મોટી થઈને 185 નદીઓ વહે છે. આ 185 નદીઓમાંથી 97 નદીઓ તો ક્યાં આવેલી છે? કચ્છની અંદર આવેલી છે. કેટલી? 97 જેટલી નદીઓ. પણ કેવી? કમોસમી. એટલે કે કોઈક વખત તો શું કે વરસાદ પડે અને વરસાદના પાણીથી નદી બને, ત્યારે નદીનું સ્વરૂપ ધારણ કરે. બાકી જે શિયાળો અને ઉનાળો હોય તો એ દરમિયાન સૂકી પડી રહે, નદી જેવું લાગે જ નહીં. તો એ ટાઈપની નદીઓને પણ ગણવામાં આવી છે. તમને એમ થાય કે 97 નદીઓને કહેવાય છે નપાણિયા પ્રદેશ. નપાણિયા એટલે શું? પાણી વગરનો પ્રદેશ કહેવામાં આવે છે કચ્છને. અને એમાં 97 નદીઓ. તો યાદ રાખજો કે આ 97 નદીઓ છે એ અમુક નદીઓ, આમાંથી મેક્સિમમ નદીઓ છે એ જ્યારે વરસાદ પડે છે અને વરસાદના પાણીથી એ નદીનું સ્વરૂપ ધારણ કરે છે. બાકી એમના એમ સૂકી પડેલી હોય, નદીઓ જેવું લાગે જ નહીં. ઓકે, તો એ બધી ગણીને 97 નદીઓ થાય છે. જેમાંથી ઇમ્પોર્ટન્ટ તમે જુઓ કે અહીંયા અમુક ઉદાહરણ આપ્યા છે, સુવી છે, માલણ છે, સારણ છે, ચાંગ, નારી, ખારી, કાળી, કનકાવતી, નાગમતી. તો આ બધી નદીઓ છે. અને યાદ રાખજો, એક ક્વેશ્ચન પૂછાય છે કે ખારી નદી ઉપર કચ્છનો સૌથી મોટો બંધ આવેલો છે, જેનું નામ છે રુદ્રમાતા બંધ. યાદ રાખજો, રુદ્રમાતા બંધ કઈ નદી ઉપર છે? તો ખારી નદી ઉપર બાંધવામાં આવ્યો છે, જે કચ્છનો સૌથી મોટો બંધ છે. યાદ રાખીશું, ઇમ્પોર્ટન્ટ છે. હવે કચ્છના નાના રણની વાત કરું તો આ કચ્છના નાના રણમાં 6 નદીઓ અંત પામે છે. મહત્વની 6 નદીઓનો અંત થાય છે. એટલે એ 6 નદીઓને કેવી કહેવામાં આવે છે? કુવારિકા નદીઓ કહેવામાં આવે છે. કુવારિકા. ત્રણ આપણે યાદ રાખવાની છે તળ ગુજરાતમાંથી, અને 3 નદીઓ યાદ રાખવાની છે સૌરાષ્ટ્રમાંથી. તો સૌરાષ્ટ્રની 3 કુવારિકા નદીઓ અને તળ ગુજરાતની 3 કુવારિકા નદીઓ આપણે યાદ રાખવાની છે, જે ક્યાં આવીને મળે છે? કચ્છના નાના રણમાં આવીને મળે છે. અને એટલા જ માટે આ 6 નદીઓને કેવી કહેવામાં આવે છે? કુવારિકા નદીઓ કહેવામાં આવે છે. કઈ 6 નદીઓ છે? તો તળ ગુજરાતની વાત કરું તો એક છે બનાસ, એક છે તમારી સરસ્વતી, અને એક છે તમારી રૂપેણ નદી. ઓકે, આ 3 નદીઓ છે. તળ ગુજરાતમાંથી આવતી 3 નદીઓ કહી તો એક તો છે તમારી મચ્છુ નદી, અને એના સિવાય બીજી 2 નદીઓ આવે છે. કોઈ કહેશે મને નામ? ઓકે, આ બાજુ મેં તમને કહી દીધી કે બનાસ, સરસ્વતી અને રૂપેણ. આ બાજુથી 3 નદી આવે છે, એક મચ્છુ તો મેં તમને કહી દીધી. ચલો મને બીજી 2 નદીઓના નામ આપો જે કુવારિકા નદીઓ છે અને એનો અંત થાય છે કચ્છના નાના રણમાં. ચલો કોઈ કહેશે મને? હજુ એક આવે છે, એકનું નામ છે ફાલકુ. ચલો હજુ એક બાકી રહી, કોઈ કહેશે? કઈ? એક ફાલકુ, હજુ એક નામ બાકી. ચલો કહો મને. ચલો એક ફાલકુ, બીજી કઈ નદી? મચ્છુ, ફાલકુ અને બીજી ત્રીજી નદી કઈ? ચલો મને કહો મને ત્રીજી નદી કઈ? ફાલકુ મેં તમને કહી દીધું, મચ્છુ, ફાલકુ, ત્રીજી નદી કઈ? ચલો જેને યાદ હોય મને કે. યસ, ફાલકુ. પછી ફાલકુ બધાને ખબર હશે. ચલો ત્રીજી નદી કઈ? જવાબ શોધો ફટાફટ. ચલો આ લેક્ચર પતે ત્યાં સુધી હું તમને ટાઈમ આપું છું. ઓકે, ત્યાં સુધી મને શોધીને કહી દેજો જેને આવડે. લેક્ચર પતે ત્યાં સુધીનો હું ટાઈમ તમને આપું છું. ચલો આગળ વધીએ છે કે અહીંયા ગુજરાતનું સૌથી મોટું બંદર આવેલું છે.
यस ब्राह्मणी कई आवी गयो छे जवाब ब्राह्मणी कयो छे ब्राह्मणी यस ओके तो मच्छु फालको अने ब्राह्मणी अने आ बात थी आवे छे बनास सरस्वती अने रूपेण तो आ बधी नदियों केवी छे कुवारिका नदियों छे कच्छना नाना रणमां आनो अंत थाय छे याद राखीशुं आपणे चलो हवे इम्पोर्टंट छे आगळ वधीए छे ओके હવે એવું થાય છે કે તમને ખબર છે કે 1947 આપણો દેશ આઝાદ થાય છે અને એ જ સમયે શું પડે છે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડે છે અને એમાંથી એક મહત્વનું બંદર હોય છે પાકિસ્તાનનું અત્યારે પાકિસ્તાનમાં જતું રહ્યું એ બંદરનું નામ છે કરાચી બહુ જ મોટું બંદર હોય છે અને મોટા ભાગના વેપારો ત્યાંથી થતા હોય છે કરાચી બંદરથી હવે જ્યારે ભાગલા પડે છે ત્યારે એ કરાચી બંદર ક્યાં જતું રહે છે તો પાકિસ્તાનની અંદર જતું રહે છે હવે આપણને એક ખોટ ઊભી થાય છે મોટા બંદરની તો અહીંયા શું કરવામાં આવે છે જે કંડલા બંદર હતું આપણા કચ્છનું તો એને વિકાસ કરવામાં આવે છે અને ગુજરાતનું સૌથી મોટું બંદર બનાવવામાં આવે છે કેમ વિકાસ કરવામાં આવ્યો કારણ કે કરાચી બંદર હતું એ પાકિસ્તાનની અંદર જતું રહ્યું હવે આ જ કંડલા બંદરને યાદ રાખજો ઈસવીસન 1955માં શું બનાવવામાં આવે છે એફટીઝેડ એટલે કે ફ્રી ટ્રેડ ઝોન બનાવવામાં આવે છે ગુજરાતીમાં કહું તો મુક્ત વેપાર ક્ષેત્ર બનાવવામાં આવે છે અને આગળ જતા ઇમ્પોર્ટન્ટ છે આગળ જતા 1965ની અંદર આ જ કંડલા બંદરને સેજ બનાવવામાં આવે છે એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો હવે અહીંયાથી ક્વેશ્ચન બને કે આ જે સેજ શબ્દ છે એ ક્યાંથી લીધો છે આપણે આ વસ્તુ છે નવી એ ક્યાંથી લેવામાં આવી તો યાદ રાખજો ચાઇનામાંથી લેવામાં આવી ક્યાંથી ચાઇનામાંથી ઓકે ચાઇના ચીનમાંથી આ શબ્દ લેવામાં આવે છે સેજ એટલે કે આ જે ટેકનોલોજી છે મીન્સ કે આ જે વસ્તુ છે સેજ એ ક્યાંથી લેવામાં આવી છે તો ચાઇનામાંથી લેવામાં આવી છે આ ક્વેશ્ચન બની શકે તો સેજ શબ્દ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ઓકે અને ક્યાંથી શબ્દ લેવામાં આવ્યો ચાઇનામાંથી લેવામાં આવ્યો છે ક્વેશ્ચન બીજો પણ બની શકે કે સૌથી મોટું બંદર તો કયું પણ કેટલા હેક્ટરમાં ફેલાયેલું છે તો યાદ રાખજો 283 હેક્ટરમાં આ કંડલા બંદર ફેલાયેલું છે ઓકે હેક્ટરમાં ફેલાયેલું છે ચોરસ કિલોમીટરમાં ના કહેતા હેક્ટર હેક્ટર યાદ રાખજો અને હેક્ટરમાં જ પૂછાય છે તો 283 હેક્ટરમાં ફેલાયેલું છે આ કંડલા બંદર ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો ચલો આગળ વધીએ છે હવે આગળ વધીએ મેં તમને કીધું કે જ્યારે મેં ડુંગરો ચલાવ્યા હતા મેં તમને વાત કર્યું કે કચ્છની અંદર ત્રણ ધાર આવેલી છે ઉત્તરધાર મધ્યધાર અને દક્ષિણધાર તો આ જ મધ્યધારમાં સોરી ઉત્તરધારમાં કયા કયા ડુંગરો આવેલા છે તો ખદીર પચ્છમ બેલા ખાવડા અને કાળો ઓકે આટલા ડુંગરો ક્યાં આવેલા છે કચ્છના ઉત્તરધારની અંદર આવેલા છે મધ્યધારમાં કયો ડુંગર આવેલો છે લીલીઓ ભુજિયો ધીણોધર ને એ બધા ડુંગરો આવેલા છે ઓકે અને કચ્છના દક્ષિણધારની અંદર કયા ડુંગરો આવેલા છે નનામો ડુંગર આવેલો છે આ બધી વસ્તુની મેં વાત કરી હતી જેમાંથી યાદ રાખજો કે જે કચ્છના ઉત્તરધારની અંદર ખદીર પચ્છમ બેલા ખાવડા અને કાળો ડુંગર આવેલા છે એમાંથી જે ખદીર બેટ છે આ ખદીર બેટની નીચેથી સિંધુખેડ સંસ્કૃતિનું એક નગર મળી આવ્યું છે જે છે ધોળા કયું છે ધોળાવીરા પૂછાય જાય કે આ ધોળાવીરા છે એ કયા તાલુકાને બિલોંગ કરે છે તો યાદ રાખજો ભચાઉ કયા તાલુકાને ભચાઉ તાલુકામાં આવેલું છે પૂછાય જાય કે ઉત્તરધારનો જે કાળો ડુંગર છે યાદ રાખજો કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે અહીંયા વાત થાય છે કચ્છની ઓકે ગુજરાતની વાત નથી થતી ગુજરાતનો સૌથી ઊંચો કયો ગોરખનાથ શિખર સૌરાષ્ટ્રમાં આવેલું છે ગિરનાર શ્રેણીમાં પણ એમ પૂછાય કચ્છનું સૌથી ઊંચું શિખર કયું તો આ કાળો ડુંગર અને આ જ કાળા ડુંગર ઉપર યાદ રાખજો દત્તાત્રેયની સમાધિ આવેલી છે શું આવેલું છે દત્તાત્રેયની સમાધિ ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ એના ઉપર દત્તાત્રેયનું મંદિર આવેલું છે પણ કચ્છનું સૌથી ઊંચું શિખર કાળા ડુંગર ઉપર દત્તાત્રેયની સમાધિ આવેલી છે અથવા તો તપસ્યાનું સ્થાન આવેલું છે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો કચ્છના મધ્યધારનું સૌથી ઊંચું શિખર કયું છે ધીણોધર અને આ ધીણોધર ઉપર ગોરખનાથની સમાધિ આવેલી છે અને આ જ દિણોદર ઉપરથી શું પસાર થાય છે તો કર્કવૃત રેખા પસાર થાય છે ઓકે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું એવો પણ ક્વેશ્ચન પૂછાય છે કે દિણોદર છે એ કયા તાલુકામાં આવ્યું તો યાદ રાખજો નખત્રાણા કયું નખત્રાણા તાલુકામાં દિણોદર જે પર્વત છે એ નખત્રાણા તાલુકાને બિલોંગ કરે છે જ્યારે ધોળાવીરા છે એ ભચાઉ તાલુકામાં આવેલું છે તો આ વસ્તુ યાદ રાખજો અને દક્ષિણધારનો સૌથી ઊંચો શિખર કયો તો નનામ ઉત્તરધારનો સૌથી ઊંચો કાળો જ્યાં કચ્છનો મોટો બીજા મધ્યધારનો સૌથી ઊંચો ધીણોધર ઓકે અને દક્ષિણધારનો સૌથી ઊંચો છે નનામો આ બધી ડીપમાં વાત શેમાં કરેલી છે આપણે તો જ્યારે મેં ડુંગરો ચલાવ્યા હતા એની અંદર આ ડીપમાં વાત કરેલી છે વાત કરીએ હવે જોવાલાયક સ્થળો
તો જોવાલાયક સ્થળોમાં સૌથી પહેલા વાત કરીએ આપણે ભુજની, જે એનું મુખ્ય મથક છે કચ્છનું. તો ભુજની વાત કરીએ તો ભુજમાં શું આવેલું છે, ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલું છે આ ભુજ, યાદ રાખીશું. બીજું શું જોવાલાયક છે, તો દેલસર અને હમીરસર તળાવ આવેલું છે. ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ કયું, કચ્છ મ્યુઝિયમ, યાદ રાખજો. ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ કયું, કચ્છ મ્યુઝિયમ. ક્યાં આવેલું છે, તો કચ્છના મુખ્ય મથક ભુજની અંદર આવેલું છે. આ સિવાય ભુજની અંદર શું જોવાલાયક છે, તો પ્રાગ મહેલ છે, આનંદ કુંજ છે, અનગોરગઢ શિવ મંદિર છે, સરદ બાગ પેલેસ છે, મોહમ્મદ પન્ના મસ્જિદ છે. તો આ બધું આવેલું છે. બીજું શું આવેલું છે, તો જમાદાર ફટે મોહમ્મદ આરબનો હજીરો આવેલો છે, લખપતસિંહજીની કોતરણીવાળી છત્રી આવેલી છે. ઓકે, આઈના મહેલ આવેલું છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનેલો છે એક્ઝામની અંદર કે આઈના મહેલ ક્યાં આવેલો છે, તો ભુજની અંદર આવેલો છે. આ સિવાય અહીંયા આવેલું છે અંજાર, અને અંજાર બે વસ્તુ માટે જાણીતું છે. સેના માટે, એક તો જેસલ તોરણની સમાધિ આવેલી છે, વેરી ઇમ્પોર્ટન્ટ. અને એવું કહેવાય છે કે જેમ વર્ષ વીતે છે એમ, ઓકે, એ બંને જે સમાધિ છે જેસલ અને તોરણની, એમ સાથે, એટલે મીન્સ કે ભેગી થાય છે, આવી ત્યાંની માન્યતા છે. ઓકે, આ સિવાય સેના માટે જાણીતું છે અંજાર, તો છરી ચપ્પા માટે. સેના માટે, છરી ચપ્પા માટે જાણીતું છે, યાદ રાખીશું. અને એવું પૂછાય કે બીજું છરી ચપ્પા માટે શું જાણીતું છે, તો યાદ રાખજો ફુદેલા. ઓકે, ફુદેરાના ચપ્પા અને છરી ચપ્પા માટે જાણીતું છે, યાદ રાખજો ફુદેરા. ઓકે, તો જેસલ તોરણની સમાધિ અને છરી ચપ્પા માટે જાણીતું છે અંજાર. આ સિવાય અહીંયા શું આવેલું છે, ત્રિકમ સામે સાહેબની સમાધિ આવેલી છે, અને એક કોટાયકનું શિવ સૂર્ય મંદિર આવેલું છે. યાદ રાખજો સૂર્ય મંદિર બે જગ્યાએ છે, મહેસાણામાં મોઢેરામાં પણ સૂર્ય મંદિર આવેલું છે, જેના પરથી કર્કવૃત રેખા પસાર થાય છે. ઓકે, કઈ નદીના કિનારે આવેલું છે, યાદ કરીને મને કહો કે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ કઈ નદીના કિનારે આવેલું છે. ચલો, કોણ આપે છે જવાબ મને કહો. અને આ સિવાય અહીંયા એક બીજું પણ સૂર્ય મંદિર આવેલું છે, એ કયું, કોટાયકનું સૂર્ય મંદિર કહેવાય છે. પણ એવો ક્વેશ્ચન પૂછાય કે કોટાયકનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે, તો કચ્છની અંદર આવેલું છે. પણ નોર્મલી ક્વેશ્ચન પૂછાય કે સૂર્ય મંદિર ક્યાં આવેલું છે, તો મેઇન સૂર્ય મંદિર છે એ મોઢેરાની અંદર આવેલું છે. ઓકે, મહેસાણા તાલુકા જિલ્લાની અંદર મોઢેરામાં તમને જોવા મળશે સૂર્ય મંદિર. ચલો, યસ, વેરી ગુડ. તો મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે, યાદ રાખજો પુષ્પાવતી. ઓકે, એના જ કિનારે એઠોર આવેલું છે. ઓકે, યાદ રાખીશું. ચલો, આગળ વાત કરીએ નારાયણ સરોવરની. તો નારાયણ સરોવર એટલે 68 તીર્થોમાંનું એક તીર્થ એટલે આ નારાયણ સરોવર. ભારતના 5 પવિત્ર સરોવરો એમાંથી એક સરોવર એટલે આ નારાયણ સરોવર. હવે 5 સરોવરની વાત કાઢી છે, તો 5-5 સરોવરના અહીંયા તમે નામ જોઈ શકો. તો સૌથી પહેલું છે માન સરોવર, ક્યાં આવેલું છે, તિબ્બત. ઓકે, અને આ જ માન સરોવરમાંથી શું નીકળે છે, કોઈ કહેશે કઈ નદી નીકળે છે, તો આપણી સિંધુ નદી નીકળે છે. કઈ નદી, સિંધુ નદી નીકળે છે માન સરોવર, એટલે જ લોકો માન સરોવરના દર્શન કરવા જાય છે. બીજું સરોવર છે બિંદુ સરોવર, ગુજરાતમાં ક્યાં આવેલું છે, પાટણના સિદ્ધપુરમાં આવેલું છે, જે સેના માટે જાણીતું છે, તો માતૃગયા એટલે કે માતૃઓના શ્રાદ્ધ. ઓકે, માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે, પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે. શું કહેવાય, વડોદરામાં આવેલું કયું સરોવર, તો ચાંદોદ. ઓકે, ચાંદોદ જાણીતું છે પિતૃશ્રાદ્ધ માટે, માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે આ બિંદુ સરોવર. ક્યાં આવેલું, સિદ્ધપુરમાં. ત્રીજું છે નારાયણ સરોવર, ક્યાં આવેલું છે, ગુજરાતના કચ્છમાં, જેની વાત કરીએ છીએ. ચોથું છે પુષ્કર સરોવર, ક્યાં આવેલું છે, રાજસ્થાનમાં. અને મેં તમને કીધું એમ કે અમે ગઈ વખતે કીધું હતું, ઓકે, કે ભારતમાં બ્રહ્માજીના ખાલી બે જ મંદિર છે, એક આપણા ગુજરાતમાં ખેડ બ્રહ્મામાં, ક્યાં આવેલું છે, સાબરકાંઠામાં, અને બીજું છે પુષ્કરમાં. ઓકે, અને પુષ્કરમાં એક સરોવર આવેલું છે પુષ્કર સરોવર, જે ક્યાં આવેલું છે, રાજસ્થાનમાં. અને ત્રીજું છે પંપા સરોવર, ક્યાં આવેલું છે, હમ્પી. ઓકે, તો આ વસ્તુ યાદ રાખીશું. ચલો, આ સિવાય બીજું શું આવેલું છે અહીંયા, તો લક્ષ્મીનારાયણ મંદિર, ત્રિકમજી મંદિર, ગોવર્ધનનાથ, કલ્યાણરાય મંદિર અને નીલકંઠ મંદિર તમને જોવા મળશે. ભદ્રેશ્વરની વાત કરીએ, તો ભદ્રેશ્વર એ જૈનોનું પવિત્ર તીર્થ સ્થળ છે. એનું પ્રાચીન નામ શું છે, ભદ્રેશ્વરનું, ભદ્રાવતી. અહીંયા 4500 વર્ષ જૂની પાંડવ કુંડ આવેલો છે. શું આવેલું છે, પાંડવ કુંડ આવેલું છે, જે તમે અહીંયા જોઈ શકો છો, આ ટાઈપનું તમને જોવા મળશે. અહીંયા જગડુશા દ્વારા આનો જીર્ણોદ્ધાર કરાવેલું જૈન મંદિર પણ તમને જોવા મળશે. હવે જૈનોના 5 તીર્થોની વાત કરીએ, તો વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો કચ્છમાં આવેલા જૈનોના 5 તીર્થ કયા છે, એક જખો,
एक नलिया, एक तेरा, एक कोठाड़ा अने एक सुथड़ी। तो आ शू छे? तो जैनों ना पंच तीर्थ थे जे क्या आवेला छे? कच्छनी अंदर आवेला छे। आगळ वात करूं अल्हाबंदनी, तो अल्हाबंद तमने अहींया जोवा मळशे। क्या जोवा मळशे? अल्हाबंद। ओके, एक्जेक्ट स्थान आपूं छुं, अल्हाबंद अहींया तमने जोवा मळशे। थाय छे एवुं के ईसवीसन 1819 मां कच्छमां भूकंप आवे छे अने ए सोनीना मोजा जे सुनामी आवे छे, आ सुनामीना मोजाथी मींस के जे आ बधुं पाणी छे ए आखा कच्छनी अंदर फरी वळे छे। ओके, कच्छनी अंदर सुनामीना लीधे पाणी फरी वळे छे અને એના ઉત્પન્ન થતા, ઓકે, એનાથી શું થાય છે? મોટા મોજા ઉત્પન્ન થાય છે, પાણી ફરી વળે છે, તો ત્યાંના જે લોકો છે એ એમના બચાવ માટે એક બંધ એટલે કે એક ઊંચી જગ્યા ઉપર સ્થાન લે છે। અહીંયા જ આવેલું છે એ ઊંચી જગ્યા, અને એ ઊંચી જગ્યાના કારણે એ બધા લોકો બચી જાય છે। અને એ બધા લોકો એમ માને છે, મુસ્લિમ લોકો હતા, તો એ લોકો એમ માને છે કે જે ભગવાન છે, અમારા અલ્લાહ છે, એ અલ્લાહે અમારી રક્ષા કરવા માટે આ બંધની રચના કરી છે, આ ઊંચી જગ્યાની રચના કરી છે। અને એટલા જ માટે ત્યાંના જે લોકલ પ્રજા છે, જેમને રક્ષણ મળ્યું, તો એ લોકો આ બંધને, આ ઊંચી જગ્યાને અલ્લાહ બંધ એવું નામ આપે છે। તો હજુ પણ તમે એ અલ્લાહ બંધ આ જગ્યાએ તમે જોઈ શકો છો। તો યાદ રાખજો કે ભૂકંપના મોજાના કારણે ત્યાંના લોકોનો જીવ બચે છે, અહીંયા જે રહેલી ઊંચી જગ્યા, અને ત્યાંના લોકો શું નામ આપે છે? એને અલ્લાબંધ એવું નામ આપે છે। આ સિવાય વાત કરું માતાના મઢની, તો માતાના મઢ વિશે તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે। પહેલી વસ્તુ કે આ માતાના મઢ પાસે જાડેજાઓની કુળદેવી, ઓકે, જાડેજાઓની કુળદેવી આશાપુરા માતાનું મંદિર આવેલું છે। બીજી વસ્તુ, અહીંયાથી ગુગર મળી આવે છે। એમ પૂછાય કે સૌથી વધારે ગુગર ગુજરાતમાંથી ક્યાંથી મળી આવે છે? તો કચ્છના, અને એમાં પણ માતાનો મઢ। પણ એવો ક્વેશ્ચન પૂછાય કે ગુગળનું સૌથી મોટું માર્કેટ ક્યાં ભરાય છે? તો જવાબ આવશે અંબાજી, બનાસકાંઠાનું જે અંબાજી છે ત્યાં સૌથી મોટું માર્કેટ ભરાય છે ગુગળનું। પણ મળી ક્યાંથી આવે છે? તો મળી આવે છે આ માતાના મઢ પાસેથી। અને અહીંયાથી માતાના મઢ પાસેથી મંગળ ગ્રહ જેવા ખડકો મળી આવ્યા, અને આ વાતની પુષ્ટિ આપણી ઈસરો દ્વારા નહીં પણ જે યુએસએની સ્પેસ એજન્સી છે નાસા, તો નાસા દ્વારા કરવામાં આવી છે। તો આ વસ્તુ પણ યાદ રાખજો, નાસા દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે કે મંગળ ગ્રહ જેવા ખડકો અહીંયાથી મળી આવ્યા છે। તો માતાના મઢ વિશે આપણે ત્રણ વસ્તુ યાદ રાખજો, શું? કે કચ્છના રાજવીઓ, જાડેજાઓની કુળદેવી આવેલી છે, આશાપુરા માતાનું મંદિર, ગુગર મળી આવે છે, અને મંગળ ગ્રહ જેવા ખડકો અહીંયાથી મળી આવે છે। ક્લિયર છે? ચલો વાત કરીએ માંડવીની। તો માંડવીની વાત કરીએ તો માંડવી યાદ રાખજો કનકાવતી નદીના કિનારે આવેલું છે। એશિયાનું સૌથી પહેલું જો વિણફ્રામ જો લગાવવામાં આવ્યું હોય તો એ ક્યાં લગાવવામાં આવ્યું છે? તો અહીંયા લગાવવામાં આવ્યું છે કચ્છની અંદર। શેના માટે માંડવી નામ આવે? એટલે બે વસ્તુ યાદ આવે, એક તો પવનચક્કી યાદ આવે અને બીજું માંડવી બીચ યાદ આવે। ઓકે, ચલો, ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ પણ ક્યાં આવેલો છે? અહીંયા માંડવીમાં આવેલો છે। આ સિવાય માંડવીમાં વિજય વિલાસ પેલેસ આવેલો છે, ઓકે, જ્યાં ઘણી બધી મૂવીની શૂટિંગ થયેલી છે, જેમ કે હમ દિલ દે ચુકે સનમ, લગાન મૂવી છે, તો આ બધાનું શૂટિંગ ક્યાં થયેલું છે? તો અહીંયા થયેલું છે। ઓકે, અને આ સિવાય અહીંયા ટીબી સેનિટોરિયમ પણ આવેલું છે, યાદ રાખીશું। હવે એવો ક્વેશ્ચન થાય કે સૌથી વધારે અત્યારે સૌથી પહેલા, તો સૌથી પહેલા ક્યાં હતું? તો માંડવીમાં આ વિન્ડ ફાર્મ બનાવવામાં આવી, પવનચક્કી। પણ ક્વેશ્ચન એવો ઉભો થાય કે અત્યારે સૌથી વધારે વિન્ડ ફાર્મ એટલે કે સૌથી વધારે પવનચક્કી કયા જિલ્લામાં છે? તો કોઈ મને જવાબ આપશે? ચલો જવાબ આપો મને। જવાબ આપો, ચલો ફટાફટ ફટાફટ જવાબ આપો, સૌથી વધારે પવનચક્કી ક્યાં આવેલી છે અત્યારે જિલ્લો? તો યાદ રાખજો જવાબ આવશે તમારો જામનગર, યાદ રાખજો જામનગર તમારો જિલ્લો આવશે। ઓકે, ચલો આગળ વધીએ છીએ। આગળ વાત કરું સુથડી, તો સુથડીની વાત કરીએ તો 1965માં તમને ખબર છે કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે, અને એ યુદ્ધ દરમિયાન, યાદ રાખજો, એ યુદ્ધ દરમિયાન ત્યાંના તત્કાલીન મુખ્યમંત્રી હોય છે બળવંતરાય મહેતા, અને એ બળવંતરાય મહેતા એનું નિરીક્ષણ કરવા હેલિકોપ્ટરમાં નીકળે છે। ઓકે, એનું નિરીક્ષણ કરવા હેલિકોપ્ટરમાં નીકળે છે, અને એમનું જે વિમાન છે, જે હેલિકોપ્ટર છે, એ પાકિસ્તાનના લોકો દ્વારા, મીન્સ કે એનિમી દ્વારા તોડી પાડવામાં આવે છે, અને એમની યાદમાં અહીંયા બળવંત સાગર શું બનાવવામાં આવે છે? તળાવ બનાવવામાં આવે છે। શું બનાવવામાં આવે છે? બળવંત સાગર તળાવ।
तो याद रखो 1965 જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થતું હોય છે એનું નિરીક્ષણ કરવા ત્યાંના તત્કાલીન મુખ્યમંત્રી હોય છે બળવંતરાય મહેતા એ નિરીક્ષણ કરવા નીકળે છે અને એમનું વિમાન તોડી પાડવામાં આવે છે અને એમની યાદમાં અહીંયા બળવંત સાગર બનાવવામાં આવ્યું છે। કંથકોટનો ટિલ્લો ક્યાં આવેલો છે તો મેં તમને કીધું એમ વાગડનું મેદાન મેં તમને કીધું અને એ વાગડના મેદાનમાં કંથકોટની ટેકરીઓ આવેલી છે અને ત્યાં જ તમને જોવા મળશે કંથકોટનો ટિલ્લો કિલ્લો। અને આ જ કંથકોટના કિલ્લામાં તમને યાદ રાખો કે ઈસવીસન 1026 માં જ્યારે મોહમ્મદ ગઝનવીએ ભારત પર આક્રમણ કર્યું હતું અને જ્યારે સોમનાથ તોડીને એ જ્યારે રિટર્ન ફરતો હતો એ વખતે એ પાટણમાં જે રાજા હોય છે ભીમદેવ પ્રથમ અને ભીમદેવ પ્રથમ ઉપર આક્રમણ કરે છે અને ભીમદેવ પ્રથમ એ વખતે એના સામે લડે છે બરાબર અને છેલ્લે અંતે એ ભીમદેવ પ્રથમ છે એ સંતાઈ જાય છે। ક્યાં સંતાઈ છે તો આ કંથકોટના કિલ્લાની અંદર સંતાઈ જાય છે એટલે કે આશ્રય લે છે। ઓકે તો આ વસ્તુ યાદ રાખજો। મેળાઓની વાત કરીએ તો ત્રણ મેળા કચ્છના યાદ રાખવાના છે। એક ગંગાજીનો મેળો ક્યાં ભરાય છે તો રામપર વેકરા પાસે ભરાય છે। ક્યાં ભરાય છે રૂકમાવતી નદીના કિનારે, રૂકમાવતી નદીના કિનારે રામપર વેકરા ભરાય છે। અહીંયા શું આવેલું છે ગંગાજી અને જમનાજી કુંડ આવેલા છે। યાદ રાખજો ગંગાજી જમનાજી કુંડ પણ ક્યાં આવેલા છે અહીંયા આવેલા છે રામપર વેકરા પાસે। બીજો ભરાય છે રવેચીનો મેળો ક્યાં ભરાય છે તો રાપરમાં અને ત્રીજો ભરાય છે હાજીપીરનો મેળો ચૈત્ર માસના પ્રથમ સોમવારે। ખેતીની વાત કરીએ તો મેં તમને કીધું એમ ખારેક ખલેકાની ખેતી થાય છે। કઈ જગ્યાએ કયા મેદાનમાં તો કંઠીનું મેદાન જે સૌથી વધારે ફળદ્રુપ મેદાન છે તો કંઠીના મેદાનમાં આ પાક લેવામાં આવે છે। કાજુ છે ખારેક ખલેલા આ બધા પાક। લિગ્નાઇટ કોલસો ઓકે ખનીજોની વાત કરીએ તો સૌથી વધારે શું મળી આવે છે તો લિગ્નાઇટ કોલસો। યાદ રાખજો ચાર પ્રકાર છે કોલસાના એન્થ્રેસાઇટ બિટુમિનસ લિગ્નાઇટ અને પીટ ચાર પ્રકારના કોલસા છે એમાંથી ત્રીજી એટલે કે ગુણવત્તાના આધારે ત્રીજા નંબરનો સારો કોલસો એ આપણા ગુજરાતમાં સૌથી વધારે ક્યાં થાય છે કચ્છના પાનંદ્રોમાંથી થાય છે યાદ રાખીશું। ઓકે પાનંદ્રોમાં સૌથી વધારે લિગ્નાઇટ કોલસો મળી આવે છે જે ત્રીજા નંબરનો સૌથી સારો કોલસો છે। એની અંદર રહેલા કાર્બનના પ્રકારના આધારે આ બધા પ્રકારો પાડવામાં આવે છે। લિગ્નાઇટ કોલસાની અંદર 80-85% કાર્બનનું પ્રમાણ હોય છે એટલે કે સૌથી ઉચ્ચમ ગુણવત્તાવાળો। પછી આવે છે બિટુમિનસ ત્રીજું આવે છે લિગ્નાઇટ અને ચોથો આવે છે પીટ। એના પછી વાત કરીએ ઉદ્યોગોની તો ઉદ્યોગોની વાત કરીએ તો યાદ રાખજો એક ખાતર બનાવવાનું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું આવેલું છે ઇપકો। કઈ જગ્યાએ આવેલું છે તો કંડલામાં આવેલું છે। ક્યાં આવેલું છે કંડલા। આમ કંડલા અને કલોલમાં આવેલું છે। કલોલ ક્યાં આવેલું છે ગાંધીનગરની અંદર આવેલું છે। ગાંધીનગરનો તાલુકો છે કલોલ ઓકે અને કંડલામાં પણ આ ઇપકોની ફેક્ટરી તમને જોવા મળશે કંડલા અને કલોલ બંનેમાં। ઇપકોનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ ઓકે રાસાયણિક ખાતર બનાવતું કારખાનું છે। લોકકલાની વાત કરું તો લોકકલામાં ભરતકામ મોચી ભરત આરી ભરત મહાજન ભરત રંગાટી કામ તો આ બધી લોકકલાઓ તમને કચ્છની અંદર તમને જોવા મળશે। વાત કરું અભયારણ્યની તો એક છે નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય લખપત તાલુકામાં તમને જોવા મળશે। એક છે સુરખાબનગર અભયારણ્ય રાપર તાલુકામાં સૌથી મોટું ગુજરાતનું સૌથી મોટું અને ત્રીજું છે કચ્છ અભયારણ્ય ક્યાં જોવા મળશે તો અબડાસામાં તમને જોવા મળશે। નેશનલ હાઈવેની વાત કરું તો નેશનલ હાઈવે નંબર 8A જેનો 47 અને નવો નંબર છે 41 અને 141 ઓલ્ડ નંબર છે 8A અને 27 ઓકે જેના નવા નંબર છે 41 અને 141 પસાર થાય છે। યુનિવર્સિટીની વાત કરીએ તો યુનિવર્સિટી કઈ છે તો ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ભુજમાં આવેલી છે જેની સ્થાપના 2004 થઈ હતી। રિસર્ચ સ્ટેશનની વાત કરીએ તો રિસર્ચ સ્ટેશન બે રિસર્ચ સ્ટેશન યાદ રાખવાના છે એક ખારેક સંશોધન કેન્દ્ર યાદ રાખીશું અને બીજું છે એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન ઓકે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું। વાવ અને કુવાની વાત કરીએ તો એક છે પાંડવ યસ ઓકે જે આ કચ્છ અભયારણ્ય લખેલું છે ને આ કચ્છ અભયારણ્ય જ છે તમારું ઘુડખર ઓકે ક્યાં આવેલું છે કચ્છના નાના રણમાં ઓકે યાદ રાખજો આમાં અમુક વખતે શું કહેવાય છે કે જે ઘુડખર અભયારણ્ય છે ને ઘુડખર આ ઘુડખર અભયારણ્ય એ સુરેન્દ્રનગરમાં ગણવામાં આવે છે શેમાં સુરેન્દ્રનગર કારણ કે આ જે કચ્છ અને સુરેન્દ્રનગરની બોર્ડર ઉપર આવેલું છે
તો અમુક પુસ્તકોમાં જે આ ઘુડખર અભયારણ્ય છે એને સુરેન્દ્રનગરની અંદર લખેલું હશે, તો યાદ રાખજો એ પણ ખોટું નથી. ઓકે, સુરેન્દ્રનગરમાં પણ છે, કારણ કે કચ્છના નાના રણમાં બોર્ડર પર આવેલું છે. તો અમુક વખતે ઘુડખર અભયારણ્યને શેમાં ગણવામાં આવે છે? સુરેન્દ્રનગરની અંદર ગણવામાં આવે છે એટલા માટે. ઓકે, ચલો વાત કરું રિસર્ચ સ્ટેશનમાં. ખારેક સંશોધન રિસર્ચ સ્ટેશન અને એક છે એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન. આ ખારેક રિસર્ચ સ્ટેશન આવેલું છે મુંદ્રામાં. ક્યાં આવેલું છે? મુંદ્રાની અંદર. ઓકે, આ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલા છે? તો મુંદ્રાની અંદર આવેલા છે. વાવ અને કુવાની વાત કરું તો એક પાંડવ કુંડ વાવ આવેલી છે ભદ્રેશ્વર પાસે. દુધિયા વાવ આવેલી છે. ઓકે, દુધિયા તળાવ ક્યાં આવે? તો દુધિયું, છાસિયું તળાવ એ બધું ક્યાં આવશે? પાવાગઢમાં. પણ દુધિયા વાવ પૂછે તો ક્યાં આવેલી છે? ભદ્રેશ્વરમાં. દેલસર અને હમીરસર તળાવ ભુજની અંદર આવેલું છે. નારાયણ સરોવર આવેલું છે કલિકુંડમાં. ફૂલસર તળાવ આવેલું છે ભદ્રેશ્વરમાં. અને ચકાસર તળાવ આવેલું છે તમારા શંખાસરની અંદર. તો આ સાથે આપણો કચ્છ જિલ્લો પૂરો થાય છે. આની પીડીએફ હું તમને આપી દઈશ, તો એક વખત ખાસ કરીને આનું રિવિઝન કરી દેજો. વિડીયોને લાઇક નથી કર્યો તો હજુ લાઇક કરી લેજો. ઓકે, જે લોકો નવા છે, બધી જ વસ્તુ જેટલી પણ કચ્છની અંદર આવે છે આ બધી વસ્તુ મેં કમ્પ્લીટ કરાવી દીધી. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ 1:30 વાગે. બાય, ઓલ ધ બેસ્ટ.